દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે કેન્દ્ર સરકારે હાલમાં જ કહ્યું છે કે જ્યાં કેસીસ વધારે હોય ત્યાં તમામ લોકોને વેક્સિનેશન કરવાની જરૂર છે જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં છેલ્લા દસ દિવસમાં ચારસો થી છસો જેટલા દરરોજ કેસીસ જોવા મળી રહ્યા છે જ્યારે અમદાવાદમાં માર્ચ મહિનામાં જ લગભગ સોથી વધુ જેટલા લોકોના મૃત્યુ થયા છે જો ગુજરાતની વાત કરવામાં આવે તો હજી સુધી લગભગ પંચાવન લાખ પંચોતેર હજાર જેટલા જે વેક્સિનના ડોઝિસ છે તેનો ઉપયોગ થઈ ચૂક્યો છે અને જ્યારથી વેક્સિન શરૂ થઈ ત્યારથી જે ડોઝીસ આપવાની જે પ્રક્રિયા હતી તે ખૂબ જ ધીમી હતી પરંતુ ચૌદમી માર્ચ બાદ જે વેક્સિન લેવાની જે પ્રક્રિયા છે લોકોમાં એ ખૂબ જ વધી છે અને અત્યારે જોવા મળી રહ્યું છે કે લોકો જે છે એ વધુ માત્રામાં વેક્સિન લેવા માટે બહાર આવી રહ્યા છે હાલમાં ગુજરાતમાં લગભગ પંચાવનસો ને છપ્પન જેટલા વેક્સિનેશન સેન્ટર છે જેમાં એકાવનસો ને પાંસઠ જેટલા જે વેક્સિનેશન સેન્ટર છે સરકારી છે અને લગભગ ત્રણસો એકાણું જેટલા વેક્સિનેશન સેન્ટર એ પ્રાઇવેટ વેક્સિનેશન સેન્ટર છે હાલમાં હું અમદાવાદના ખાડિયા વિસ્તારના એક વેક્સિનેશન સેન્ટરમાં છું ખાડિયા વિસ્તાર એવું કહેવાય છે કે જ્યારે સૌથી પહેલી કોરોનાની જે વેવ આવી હતી ત્યારે આ વિસ્તારમાં સૌથી વધારે કેસીસ સૌથી પહેલાં કોરોનાની ફર્સ્ટ વેવમાં કેસીસ બહાર આવ્યા હતા અત્યારે જ્યારે સેકન્ડ વેવ ફરીથી અમદાવાદમાં જોવા મળી રહી છે આખા રાજ્યભરમાં જોવા મળી રહી છે ત્યારે અમે આ જે એક વેક્સિનેશન સેન્ટર છે અહીંયા મુલાકાત લેવા માટે આવ્યા છે અને અમે જોયું કે અહીંયા હાલમાં લગભગ આઠથી દસ જેટલા લોકો જે છે ખાસ કરીને સિનિયર સિટીઝન્સ જે છે એ લોકો અહીંયા વેક્સિનેશન માટે લાઇન લગાવી રહ્યા છે અને અત્યારે અહીંયા એક જન્ટલમેન બેઠા છે એમની સાથે વાત કરીએ તમને કેમ લાગી રહ્યું છે તમે વેક્સિન લેવા માટે આવ્યા હા હું વેક્સિન લેવા માટે આવ્યો છું ને નવું જાહેરનામું આવ્યું ને કે ભાઈ પિસ્તાલીસ વર્ષથી ઉપરનામે બી આપે છે તો મારો ચુમ્મોતેરનો જન્મ છે સુડતાલીસમું વર્ષ ચાલુ છે તો હું પણ લેવા આવ્યો છું તો એટલે કો જે હોય જેમને પિસ્તાલીસ ઉપર સાથે કોઈ બીજી બીમારી બી હોય ના એવું નથી હવે બધાને જ આપે છે એવું જાહેરનામું આવ્યું છે કે પિસ્તાલીસ ઉપરના બધાને જ આપે છે મને કોઈ તકલીફ નથી પણ હું વિશ્વાસ રાખીને લેવા આવ્યો છું બરાબર છે તો તમને કેમ એવું લાગે છે કે વેક્સિન લીધા પછી તમે સેફ થઈ જશો તમને શું શું અત્યારે તમે શું વિચારી રહ્યા છે જે લોકોએ લીધું છે કહેવા પરથી એવું લાગે છે છે કે ભાઈ રક્ષણ મળશે અને વિશ્વાસ એટલે લઈ લઈએ કેવી ચાલી રહી છે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલે છે રોજના સો જેવા તો આવે છે તો આ જે વેક્સિનની જે પ્રક્રિયા છે એ વેક્સિનની પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે ને મારી સામે અત્યારે જ્યારે અમદાવાદમાં કોરોનાનો સેકન્ડ ફેઝ એકદમ પીક ઉપર છે સરકારી અધિકારીઓ ગવર્મેન્ટ ઓફિસર્સ બધા અત્યારે જ્યારે કોરોનાને જો જે બીજી વેવ છે એ બીજી વેવને કંટ્રોલ કરવા માટે તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે આ પ્રકારની વેક્સિનેશન જે પ્રોસેસ છે એ અહીંયા ચાલી રહી છે અને આ જે મિત્ર છે એમને વેક્સિન લીધું છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ સાહેબ આપે આપને કેમ થયું કે મારે વેક્સિન લેવી જોઈએ એકચ્યુઅલ મને પોતાને બી ઓલરેડી આઠમા મહિનામાં કોરોના થયેલો છે એની માટે વેક્સિન લેવી વધારે જરૂરી છે હજી બીજા જે અહીંયા બહાર બેઠા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ તમને તમે વેક્સિન લેવા આવ્યા છો રસી લેવા આયા છો રસી લેવા આયા છો તો કેમ તમને કેવી રીતે ખબર પડી કે અહીંયા વેક્સિન રસી લેવી જોઈએ અને ગોળવારમાંથી બધાય લઈ આયા એટલે મને એમ થાય કે હું પણ લઈ આવો મારી બેબી કે તારે મમ્મી ઈ કોટીડ થાય એટલે તાર રસી લેવી પડે તને કઈ નઈ થાય એમ બસ આપ આપને કેવી રીતે ખબર પડી અહીંયા વેક્સિન માટેની વેક્સિન તો આવો દરેક જણને લેવી જરૂરી જ છે અને જાહેરાતો આવે જ છે એટલે લેવી જરૂરી છે અને એનાથી ઘણું રક્ષણ મળે છે એટલે છે જો કે આજે કોરોનાની બીજી લહેર છે તેને લઈને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થના જે ડિરેક્ટર છે દિલીપ માવલંકર એમણે અમારી સાથે વાત કરતાં કહ્યું કે આ જે વેક્સિનેશનની પ્રક્રિયા છે તેમાં હજી વધારે ઝડપ કરવાની જરૂર છે વધુ લોકોને ઓછા સમયમાં વેક્સિનેશન આપવાની જરૂરિયાત છે તેમણે સ્મોલપોક્સ એટલે કે શીતળાનો જે રોગ છે તેની જે વેક્સિનેશન છે તેનું ઉદાહરણ આપતા કહ્યું કે જે વિસ્તારમાં શીતળાના કેસીસ દેખાય તે વિસ્તારના તમામ લોકોને જ વેક્સિનેશન આપવાની પ્રક્રિયા જ્યારે શરૂ કરવામાં આવી હતી ત્યાર પછી જ તે રોગ જે છે તે નાબૂદ થયો હતો જો કે કોરોના માટે પણ તેમણે આ જ થિયરી અપનાવવાની સલાહ આપી છે અને કીધું છે કે જે વિસ્તારોમાં કોરોનાના કેસીસ વધારે હોય તે વિસ્તારોના તમામ લોકોને કોઈ પણ ઉંમરના બાધ્ય વગર તમામ લોકોને વેક્સિનેશન કરવાની જરૂર છે જો કે બીજી બાજુ ઘણા એવા લોકો પણ છે જેમને વેક્સિનમાં વિશ્વાસ નથી કે વેક્સિન લેવા માટે જેમને બીક લાગી રહી છે અમારી સાથે એક બેન જે શીલજ મારે છે તેમણે પોતાનું નામ ના આપવાની શરતે વાત કરતાં કહ્યું કે તેમને વેક્સિનેશન લેવા માટે બીક લાગી રહી છે તેમણે કહ્યું કે તેમના એક સંબંધી જેમણે વેક્સિન લીધી હતી તેમના વેક્સિન લીધાના દસ દિવસ પછી તેમને હાર્ટઅટેક આવ્યો માટે તેમને બીક લાગી રહી છે અને તેઓ વેક્સિન નથી લઈ રહ્યા જોકે આ વિશે જ્યારે અમે ડૉક્ટર સાથે વાત કરી તો ડૉક્ટરે કહ્યું કે વેક્સિનમાં કોઈપણ પ્રકારનો ખતરો હોતો નથી અને વેક્સિન લેવામાં કોઈપણ પ્રકારનું નુકસાન હોતો નથી એટલે વેક્સિન લેવામાં માટે જો બીક લાગતી હોય તો એ બીક ન રાખવી જોઈએ